ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ નવ ઓગસ્ટ બે હજાર બાવીસ મંગળવારે આવતું શ્રાવણ માસના સુદ પક્ષની પ્રદોષની તિથિ ભોમ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ અંજની સુતાય વિદ્મહે વાયુ પુત્રાય ધીમહે તન્નો હનુમંત પ્રચોદયાત બોલો ભગવાન શ્રી હનુમાનજી મહારાજની છે મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન મહાદેવને પ્રિય અને શ્રાવણ માસનો મંગળવાર એટલે શંકર સુવન ભગવાન રુદ્રવતાર શ્રી હનુમાનજીને પ્રિયવાર અને એમાંય ખાસ કરીને જ્યારે ભગવાન મહાદેવને પ્રિય એ પ્રદોષનું વ્રત આવતું હોય અને મંગળવાર આવતો હોય જેને આપણે કહીએ છીએ પ્રદોષ આ દિવસ ઉત્તમ ફળ આપનાર છે શ્રી હનુમાનજીની કૃપાની સાથે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે મંગળવારના દિવસે જો પ્રદોષનું વ્રત આવે તો તેને પ્રદોષ કહેવાય છે અને આ પ્રદોષનું વ્રત ભગવાન મહાદેવને સમર્પિત છે મંગળવારને કારણે હનુમાનજીની પૂજા સેવાનું પણ મહત્ત્વ વધી જાય છે આ ભોમ પ્રદોષના દિવસે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો વ્રત કરે છે કહેવાય છે કે પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવ પોતાના ભક્તોની પ્રાર્થના અવશ્ય સાંભળે છે એટલા માટે ભક્તો આ ભોમ પ્રદોષનું વ્રત અવશ્ય કરે ભોમ પ્રદોષના શુભ મુહૂર્ત વિશે સૌ આપણે જાણી લઈએ આપણા હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણ માસના મંગળવારની ત્રયોદશીની તિથિનો આરંભ થાય છે તારીખ નવ ઓગસ્ટ બે હજાર બાવીસ મંગળવારે સાંજે પાંચને પિસ્તાલીસ મિનિટે જે પૂર્ણ થાય છે તારીખ દસ ઓગસ્ટ બે હજાર બાવીસ બુધવારે બપોરના બે ને પંદર મિનિટે પ્રદોષનું વ્રત એ સાંજનું વ્રત છે એટલે કે સૂર્યાસ્ત સમયે જ્યારે પ્રદોષ કાળ હોય છે ત્યારે ભગવાન મહાદેવનું આ વ્રતનું વિધાન બતાવવામાં આવ્યું છે ભગવાન મહાદેવ એ સમયગાળા દરમિયાન ભક્તોના સર્વે મનોરથ પૂર્ણ કરે છે માટે પ્રદોષ કાળમાં પૂજન કરીને આ વ્રત રખાય છે એટલા માટે આ વ્રત મંગળવારે રાખવાનું રહેશે પ્રદોષ કાળનું શુભ મુહૂર્ત છે ભગવાનની પૂજાનું શુભ મુહૂર્ત છે નવ ઓગસ્ટ બે હજાર બાવીસ સાંજે સાત ને છ મિનિટથી લઈને નવ ને ચૌદ મિનિટ સુધીનું આ દરમિયાન ભગવાન ભોળાનાથને ચંદન અક્ષત ધૂપબત્તી કપૂર દીપક અબિલ ગુલાલ બિલ્વપત્ર કલાવા ધતુરો જને આદિથી પૂજન થાય છે જે ભક્તો પ્રદોષનું વ્રત કરે છે તેઓ વહેલી સવારે ઉઠીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને જો શિવાલયમાં જઈને ભગવાન ભોળાનાથના શિવલિંગની પૂજા કરે તો ઉત્તમ છે અને જો ઘેરે પણ નાનું એવું શિવલિંગ રાખેલું હોય તો ઘેરે પણ ભગવાનનું ધૂપ દીપ ને આદિથી પૂજન થાય છે ત્યારબાદ વ્રતનો સંકલ્પ કરવાનો હોય છે કાળમાં શુભ મુહૂર્તમાં શિવજીનું ફરીથી ગંગાજળથી અભિષેક કરીને મંત્ર ઉચ્ચારણ સાથે ચંદન ધૂપ દીપ ફળ પુષ્પ આદિથી સમર્પિત કરીને પૂજન થાય છે પ્રદોષની તિથિમાં ભગવાનનું સવારે અને સાંજે બે ટાઈમ પૂજન થાય છે ભગવાન મહાદેવના મંત્ર જાપ કરવા જોઈએ સ્તોત્ર પાઠ કરવા જોઈએ પ્રદોષના દિવસે ભોળાનાથને પાર્વતી દેવી સાથે ભગવાન શ્રી ગણેશનું પણ પૂજન થાય છે ભોમ પ્રદોષનું વ્રત રાખનારે હનુમાનજીની પણ પૂજા પાઠ કરવાથી કાર્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે પૂજન સમયે સાત્વિક ચીજોનો જ ભોગ ભગવાનને લગાવવો જોઈએ હનુમાનજીને આ દિવસે ચોલા ચઢાવાય છે બહેનો પણ હનુમાનજીની પૂજા સેવા કરી શકે છે ભગવાન શ્રી હનુમાનજીના શ્રી ચરણોમાં લાલ પુષ્પ અર્પિત કરી શકાય છે હનુમાન ચાલીસાનો પાઠ સુંદરકાંડનો પાઠ કરવો ઉત્તમ ફળ આપનાર છે આ ભૌમ પ્રદોષનું ઘણું મહત્ત્વ છે ભૌમ પ્રદોષનું વ્રત કરવાથી જીવનમાં રોગ ઋણ શત્રુ ભય ક્રોધ આદિથી છુટકારો મળે છે રુદ્રાવતાર ભગવાન બજરંગબલીની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન શિવજીને પ્રિય એવું આ પ્રદોષનું વ્રત છે જે સંતાન સુખ આપનારું છે શારીરિક કષ્ટમાંથી મુક્તિ દેનાર છે માન્યતા છે કે પ્રદોષ કાળ દરમિયાન ભગવાન ભોળાનાથ કૈલાસ પર્વત પર સ્થિત રહીને રજત ભવનમાં નૃત્ય કરે છે અને બધા દેવી દેવતાઓ ત્યાં સ્તુતિ કરતા રહે છે ભગવાન શિવ અને માતા પાર્વતીની સાથે હનુમાનજી પણ બિરાજમાન હોય છે પોમ પ્રદોષનું વ્રત રાખવાથી સંતાન ઈચ્છુક દંપતીને સંતાનની પ્રાપ્તિ થાય છે ભોમ પ્રદોષના દિવસે ભગવાન મહાદેવના ભોમ પ્રદોષના વ્રતની કથા સાંભળવાનો પણ મહિમા છે કથા સાંભળવાથી પાપ નષ્ટ થાય છે તથા ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો તો આપણે સાંભળ્યું ભૌમ પ્રદોષનું મહત્ત્વ તથા મુહૂર્ત હવે આપણે સાંભળીએ ભોમ પ્રદોષની વ્રતકથા બોલો ભગવાન શક્તિપતિની જય પૌરાણિક કથા અનુસાર એક નગરમાં એક વૃદ્ધ મહિલા રહેતી હતી તે પોતાના દીકરાની સાથે રહેતી હનુમાનજીની ભક્તિ કરતી અને સદૈવ હનુમાનજીની પૂજા અર્ચનામાં જ વ્રત રાખીને સમય વ્યતીત કરતી ત્યારે એક વખત હનુમાનજીને આ વૃદ્ધાની પરીક્ષા લેવાનું મન થયું હનુમાનજી એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આ વૃદ્ધાના દરવાજા પાસે આવે છે અને ભિક્ષા માંગે છે કે હે મૈયા મને ભૂખ લાગી છે કંઈક જમવાનું આપો ત્યારે વૃદ્ધા આ બ્રાહ્મણને કહે છે કે તમારી શું ઈચ્છા છે ત્યારે આ બ્રાહ્મણ દેવ કહે છે કે મને થોડી જમીન લીપી દો ત્યાં બેસીને હું ભોજન બનાવીશ ત્યારે મહિલાએ કહ્યું કે હું આ કામ નહીં કરું કારણ કે આજે મારે ભૌમ પ્રદોષનું વ્રત છે માટે હું જમીન લીપીશ નહીં અને જમીન ખોદીશ પણ નહીં ત્યારે હનુમાનજી આ મહિલા પાસેથી ત્રણ વચન માંગે છે એ ત્રણ વચન પ્રમાણે હનુમાનજીએ કહ્યું કે તમે તમારા પુત્રને બોલાવો તેની પીઠ ઉપર અગ્નિ પેટાવો ત્યાં હું ભોજન પકાવીશ આ સાંભળીને વૃદ્ધાને ઘણું આશ્ચર્ય થયું પરંતુ શું કરે તેઓ તો વચનથી બંધાઈ ગયા હતા તેણે પોતાના બાળકને બોલાવ્યો અને હનુમાનજીને સામે તે બાળકને ઊભો રાખી દીધો અને હનુમાનજી રૂપ સાધુએ તે બાળકને જમીન પર સુડાવી દીધો અને પીઠ ઉપર સુડાવીને પીઠ ઉપર અગ્નિ પેટાવી અને ત્યારબાદ વૃદ્ધા તો આ જોઈ ન શકી એટલે તેઓ પોતાના ઘરમાં ચાલ્યા ગયા આ બાજુ હનુમાનજીએ ભોજન તૈયાર કર્યું અને વૃદ્ધાને અવાજ લગાવ્યો કે આવો જમવાનું તૈયાર છે બંને મા દીકરો અહીં જમવા આવો ભોગ લાગી ચૂક્યો છે આ સાંભળીને વૃદ્ધા બ્રાહ્મણને કહે છે હે સાધુ મહારાજ તમે મારા મનને દુઃખી કરી રહ્યા છો ત્યારે હનુમાનજી રૂપ સાધુ કહે છે કે હે મા તમે તમારા દીકરાને બોલાવો ત્યારે માતા પોતાના દીકરાને બોલાવે છે દીકરો દોડીને મા પાસે આવે છે જીવિત જોઈને વૃદ્ધાને ઘણું આશ્ચર્ય થાય છે કે દીકરા ઉપર તો અગ્નિ પેટાવીને આ મહારાજે રસોઈ બનાવી હતી પરંતુ દીકરો તો સાજવો નરવો છે ત્યારે બ્રાહ્મણરૂપ સાધુના ચરણોમાં આ વૃદ્ધા નતમસ્તક થઈ જાય છે અને કહે છે મહારાજ આપ કોણ છો ત્યારે સાધુ રૂપ હનુમાનજી પોતાના વાસ્તવિક સ્વરૂપના દર્શન આપે છે અને વૃદ્ધાને આશીર્વાદ આપે છે કે હે દેવી તમે ભૌમ પ્રદોષનું વ્રત કર્યું છે માટે હું ઘણો પ્રસન્ન થયો છું હું તમને આશીર્વાદ આપું છું કે તમારી સર્વ મનોકામના પૂર્ણ થાય તમારા દીકરાની રક્ષા થશે આમ કહીને હનુમાનજી અંતર ધ્યાન થઈ જાય છે આમ ભોમ પ્રદોષના વ્રતના પ્રભાવથી વૃદ્ધાની ગરીબાઈ તો દૂર થઈ ભગવાનનો પ્રસાદ પણ મળ્યો અને ભગવાન શ્રી હનુમાનજીની કૃપા પણ પ્રાપ્ત થાય દર્શન થયા ધન્ય થયું વૃદ્ધાનું જીવન જેમ વૃદ્ધાને ભગવાન શ્રી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થઈ એવી જ રીતે આ કથા કહેનાર કથા સાંભળનાર તથા ભોમ પ્રદોષનું વ્રત કરનાર ભોમ પ્રદોષના દિવસે ભગવાન મહાદેવ હનુમાનજીની પૂજા કરનાર સર્વ ભક્તો ઉપર પ્રભુની કૃપા સદૈવ રહે બોલો ભગવાન શક્તિપતિની છે શ્રી હનુમાનજીના મંદિરમાં જઈને ગુંદીનો ભોગ લગાવી શકાય છે ભગવાન શ્રી હનુમાનજી મહાદેવના અગિયારમાં રુદ્રાવતાર માનવામાં આવે છે માટે ભગવાન મહાદેવની પૂજા કરવાથી પણ મંગલકારી પરિણામ પ્રાપ્ત થાય છે મંગળવારનો દિવસ અને ભગવાન મહાદેવની પ્રિય એવી આતિથીનો શુભ સમન્વય થયો છે માટે આ દિવસે જે ભક્તો વ્રત રાખે છે તથા આ દિવસે ભગવાન ભોળાનાથ તથા હનુમાનજીની પૂજા કરે છે મંત્ર જપ કરે છે હનુમાન ચાલીસાનો પાઠ આદિ કરે છે તેઓની સર્વે મનોકામના પૂર્ણ થાય છે આ ભોમ પ્રદોષનું વ્રત કરનાર અથવા જે મનુષ્યની કુંડળીમાં મંગલ સંબંધી કોઈ દોષ હોય પીડા હોય તેને શાંત કરવા આજના દિવસે મંગલદેવના એકવીસ નામ મંત્ર છે જેનો જપ કરવાથી પણ મંગળ ગ્રહ શુભ પરિણામ આપે છે મંગલદેવના આ એકવીસ નામ મંત્ર છે ઓમ મંગલાય નમ ઓમ ભૂમિપુત્રાય નમઃ ઋણહર્ત્રે નમ ઓમ ધનપ્રદાય નમ સ્થિરાસનાય મહાકાયાય નમ ॐ सर्वकामार्थसाधकाय नमः ॐ लोहिताय नमः ॐ लोहिताक्षाय नमः ॐ सामगानामकृपाकरे नमः ॐ धरात्मजाय नमः ॐ भुजाय नमः ॐ भूमाय नमः ॐ भूमिजाय नमः ॐ भूमिनन्दनाय नमः ॐ अङ्गारिकाय नमः ॐ यमाय नमः ઓમ સર્વરોગ પ્રહારકાય ઓમ વૃષ્ટિ નમઃ ઓમ વૃષ્ટિ હરાતય નમ સર્વકામા ફલપ્રદાય આ મંગલદેવના 21 નામ મંત્ર છે જેને જપ કરવાથી દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે અને મંગલદેવની કૃપાથી શક્તિ સંપન્ન થવાય છે મંગલદેવ એ માત્ર ભૂમિપુત્ર નથી પરંતુ દેવોના સેનાપતિ છે ભગવાન કાર્તિકેશ સ્વામી ભગવાન શ્રી ગણેશ કે ભગવાન શ્રી નારાયણનો અંશ છે મંગલદેવમાં માટે મંગલદેવ એ ભૂમિ નંદન પણ કહેવાય છે ભૂમિ સંબંધી લાભ પ્રાપ્ત કરવા માટે પણ આજના દિવસે મંગલદેવના આ એકવીસ નામ જપ અવશ્ય કરવા ઉત્તમ ફળ આપનાર છે સાત વાર પ્રમાણે પ્રદોષની તિથિ જ્યારે જ્યારે આવે છે તે વાર પ્રમાણે પણ પ્રદોષનું ફળ કહેવાનું છે જેમકે સોમવારે પ્રદોષની તિથિ આવે તો તેને સોમ પ્રદોષ કહેવાય છે ચિંતાઓને હરનાર છે ધનધાન્ય સમૃદ્ધિ આપનાર આ પ્રદોષનું વ્રત છે જ્યારે મંગળવારે પ્રદોષનું વ્રત આવે તો તેને પ્રદોષ કહેવાય છે શરીરની વ્યાધિ હરનાર શત્રુ પર જીત આપનાર સંતાન સુખ આપનાર છે બુધવારના દિવસે આવતું પ્રદોષનું વ્રત વિદ્યાવાણી ભક્તિમાં ઉન્નતિ આપનાર છે ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત જ્ઞાન સૌભાગ્યમાં વૃદ્ધિ આપનાર છે વૈભવ લક્ષ્મી આપનાર વધારનાર શુક્રવારનું પ્રદોષનું વ્રત છે નોકરી ધંધા વ્યવસાયમાં ઉન્નતિ આપનાર શનિ પ્રદોષનું વ્રત કહેવાય છે તથા જીવનમાં સ્વાસ્થ્ય સુખ સમૃદ્ધિ યશ અને કીર્તિ આપનાર રવિવાર પ્રદોષનું વ્રત કહેવાનું છે પ્રદોષનું વ્રત એ શિવજીની કૃપા મેળવવા માટેનું ઉત્તમ વ્રત કહેવાનું છે જેમ ભગવાન શ્રી નારાયણને એકાદશી પ્રિય છે ભગવાન શ્રી ગણેશજીને ચતુર્થી પ્રિય છે એવી જ રીતે ભગવાન મહાદેવને પ્રદોષની તિથિ એટલે કે મહિનાની જે તેરસની તિથિ આવે છે ચાહે તે સુદ પક્ષની હોય કે વદ પક્ષની તે બંને તેરસની તિથિ ભગવાન શ્રી મહાદેવને અત્યંત પ્રિય છે કરુણાના સાગર ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે આ પ્રદોષનું વ્રત ભક્તો રાખે છે આ પ્રદોષનું વ્રત રાખવાથી ઘણા લાભ પણ પ્રાપ્ત થાય છે જેમ કે જમીન મિલકત સંબંધી સમસ્યા દૂર થાય છે આવ્રત કરવાથી મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે ધનની અછત ગરીબાઈ દૂર થાય છે આવ્રત રાખવાથી રોગોમાંથી મુક્તિ મળે છે લગ્ન જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે આમ આ પ્રદોષનું વ્રત એ જીવનની સમસ્યાઓને સમાધાન પ્રાપ્ત કરવા માટે તથા ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટેનું ઉત્તમ ફળ કહેવાનું છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ ભૌમ પ્રદોષના દિવસે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે મૃત્યુંજય મંત્રનો જાપ ઉત્તમ છે ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુકમી બંધનાન મૃત્યુમોક્ષ્ય મામૃતાત આ ઉપરાંત ભગવાન શ્રી હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ મંત્ર પણ ઉત્તમ છે ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા બોલો ભગવાન પવન પુત્ર રામ ભક્ત હનુમાનજી મહારાજની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ